स्वागत है मित्रों आपणी YouTube चैनल गुजरात न्यूज़ में। पहली वक्त जो मित्रों तमे चैनल में आया हो तो चैनल ने सब्सक्राइब करी पासे नू बेल आइकॉन छे प्रेस करशो जेवो ज वीडियो अपलोड थशे तमारा सुधी संपूर्ण माहिती मळशे। मित्रों तो बने एटलो वीडियो ने शेर करो, चैनल ने सब्सक्राइब करो। शिक्षकों माटे खूब ज महत्वना समाचार मित्रों आवी रह्या छे। ज्यारे 10 वर्षना करारवाळा शिक्षकों ने मळशे जिल्ला आंतरिक बदलीनो लाभ। तो मित्रों जे 10 वर्षना करार आधारित विद्या सहायक हता तेमने जिल्ला आंतरिक बदली मेटनो जे लाभ छे तेमने मळशे। मित्रों शिक्षण विभाग द्वारा विद्या सहायक अने शिक्षकों नी बदलीना नियमों में फेरफार, हाईकोर्टना ऑर्डर बाद ठराव करायो। मित्रों अहीं राज्यना शिक्षण विभागे विद्या सहायक अने शिक्षकों नी बदलीना नियमों में फेरफार करवानो निर्णय लीधो छे। आ अंगे शिक्षण विभाग द्वारा सत्तावार ठराव बहार पाड़ी देवामां आव्यो छे। आ ठराव अनुसार अत्यार सुधीमां 10 वर्षना बोन्डवाळा शिक्षकोने जिल्ला आंतरिक बदलीनो लाभ मळतो न हतो, परंतु हवे करायेला सुधारा अनुसार आवा शिक्षकोने जिल्ला आंतरिक बदली अने जिल्ला आंतरिक अरसपरस बदली केम्पनो आ पण लाभ मळशे। मित्रों ત્યાર પછી શિક્ષણ વિભાગના ઠરાવથી જ એક જ તાલુકામાં 10 વર્ષથી જે ફરજો બજાવતા હતા તે વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવેલી હતી। આવા વિદ્યા સહાયકોને 10 વર્ષ સુધીની જિલ્લા ફેરબદલી કે આંતરિક બદલીનો લાભ ન મળ્યો હતો। મિત્રો વિભાગના 2022ના ઠરાવથી આવા વિદ્યા સહાયકોની 5 વર્ષની સેવા પૂરી થયા બાદ જિલ્લા ફેરબદલી અને જિલ્લા ફેર અરસપરસ બદલી માટે પણ અરજી કરી શકશે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ તેઓએ જિલ્લા આંતરિક કે જિલ્લા આંતરિક અરસપરસ બદલીનો લાભ મળ્યો ન હતો ત્યાર સુધી। મિત્રો જેથી આવા વિદ્યા સહાયક હાઈકોર્ટમાં ગયા હતા, જેમાં હાઈકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ આવા વિદ્યા સહાયકોને જિલ્લા આંતરિક બદલી કેમ્પોમાં લાભ લેવા અનુમતિ મિત્રો આપવામાં આવી છે અને હુકમ કરવામાં આવ્યો છે। મિત્રો ઉપરાંત એક જ જિલ્લામાં તાલુકામાં 10 વર્ષ સુધી ફરજો બજાવનારી શરતો નિમણૂક પામેલા વિદ્યા સહાયકો દ્વારા જિલ્લા આંતરિક બદલી કેમ્પ તથા જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં ભાગ લેવામાં આવશે। અનુમતિ આપવા માટે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેથી વિભાગ દ્વારા હાઈકોર્ટના ઓર્ડર અને વિવિધ રજૂઆતોને ધ્યાને લઈને બદલીના નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મિત્રો શિક્ષકોની બદલી અંગેની હાલની જોગવાઈઓ અનુસાર 10 વર્ષ કે એક જ તાલુકામાં નોકરી કરવાની શરતે જે વિદ્યા સહાયકોને નિમણૂક આપવામાં આવી હતી અને 5 વર્ષ ની નોકરી પૂર્ણ કરે તેઓ જિલ્લા ફેરબદલી અને જિલ્લા અરસપરસ બદલી માટે અરજી કરી શકશે, પરંતુ આવા શિક્ષકો વિદ્યા સહાયકો જિલ્લા આંતરિક બદલીમાં ભાગ લઈ શકશે નહીં તેવી જોગવાઈ છે। મિત્રો જોકે વિભાગ દ્વારા તેમાં સુધારો કર્યો છે, જે અનુસાર 10 વર્ષ એક જ તાલુકામાં નોકરી કરતી અને નોકરી કરવાની શરતે જે વિદ્યા સહાયકોની નિમણૂક આપવામાં આવેલી છે અને 5 વર્ષની નોકરી તેઓએ પૂર્ણ કરી છે તેમને જિલ્લા આંતરિક બદલી અને અરસપરસ બદલીનો લાભ પણ મળી શકશે મિત્રો તેવી જોગવાઈઓ કરવામાં આવી છે। આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા અગાઉની કેટલીક જોગવાઈઓ રદ કરવામાં આવી છે, જેમાં 10 વર્ષ સુધી એક જ તાલુકામાં ફરજ બજાવવાની શરતે નોકરીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે અરસપરસ બદલીમાં પોતાના વિભાગ અને વિષયમાં માંગે ત્યારે બંને શિક્ષકોને 10 વર્ષ પૂર્ણ કરવાનો જેટલો સમયગાળો બાકી હશે તે અરસપરસ બદલીથી ગયેલા તાલુકામાં તેટલા સમયગાળા પૂરતો ફરીથી બાહેધરી આપવાની શરતે અરસપરસ બદલીનો લાભ આપી શકશે મિત્રો, પરંતુ કોઈ પણ સંજોગોમાં બાહેધરીવાળા શિક્ષકોની સામે 10 વર્ષ સુધીનો એક જ તાલુકામાં ફરજ બજાવવાની શરતે નોકરીમાં જોડાયેલા વિદ્યા સહાયકની અરસપરસ બદલી થઈ શકશે નહીં તેવી જોગવાઈ હતી તે રદ કરાઈ છે મિત્રો। અને જ્યારે 10 વર્ષ સુધી એક જ તાલુકામાં ફરજ બજાવવાની શરતે નોકરીમાં જોડાયેલા શિક્ષકો 5 વર્ષ બાદ જિલ્લા ફેર અરસપરસ બદલી માટે અરજી કરી શકશે, પરંતુ આવી બાહેધરીવાળી જગ્યા પર આવનારા શિક્ષકે બાહેધરી મુજબ 10 વર્ષ પૂર્ણ કરવાનો કેટલોક સમયગાળો બાકી હશે ત્યાં સુધી તે જગ્યા પર ફરજ બજાવી શકશે, તે મુજબ નવેસરથી જ એક જ તાલુકામાં ફરજ બજાવવા બાહેધરી રજૂ કરવાની રહેશે। આ જોગવાઈ પણ રદ કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો જિલ્લા અરસપરસ બદલી અને જિલ્લા ફેરબદલી માટે જે 10 વર્ષના બોન્ડવાળા મિત્રો લઈ નતા શકતા ભાગ તેમાં ભાગ લઈ શકશે, હાઈકોર્ટનો ઓર્ડર મિત્રો આવી ચૂક્યો છે અને સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો। આ સંપૂર્ણ માહિતી ન્યૂઝપેપરના ક્લિકમાંથી આવતી હોય છે મિત્રો, જેમાં આપણે તે માહિતી જ આપણે તમારા સુધી પહોંચાડતા હોય છે, આપણે કોઈ માહિતી હોતી નથી ઘરેથી આપણે કોઈ બનાવતાની માહિતી, આ તમામ માહિતી ન્યૂઝપેપર અને આવનારા સમયમાં જે કંઈ માહિતી આવશે તે તમામ માહિતી ન્યૂઝપેપરમાંથી જ મિત્રો લઉં છું, તમારા સુધી માહિતી પહોંચાડું છું। બને એટલું વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો મળીએ નવા વિડીયોમાં।